नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में हूँ हिरण भाड़जा। 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणों तंत्र अने चाकगति। कणों तंत्र अने चाकगति अंदर लास्ट लेक्चर नी अंदर आपणे वात करी थी कि द्रव्यमान केन्द्र एटले शुं अने एक परिमाण में बे कणों माटे द्रव्यमान केन्द्रना सूत्रनी वात करी। तो द्रव्यमान केन्द्र एटले शुं तमने याद हशे के कणों तंत्र स्थिर होय के गति में होय। काल मैं तमने याद करावी थी व्याख्या अने एकदम मस्त रीते याद रही जाए एना माटे मैं तमने आ रीते पण याद करावी थी के कणों तंत्र स्थिर होय के गति में होय। त्यारे कणों तंत्र स्थिर होय के गति में होय त्यारे ए तंत्रनुं समग्र दल जे बिंदुए केन्द्रित थयेलू होय ते बिंदुने आपेल पदार्थनुं के कणोना तंत्रनुं द्रव्यमान केन्द्र कहे छे। एक परिमाणमां द्रव्यमान केन्द्र एन जेटला कणो आवेला होय एटले के आखो दृढ़ पदार्थ एन जेटला कणोनो बनेलो होय तो एना माटे द्रव्यमान केन्द्रनुं सूत्र आपणे अत्यारे लखवाना छे। तो आपणे वात करी हती કે દ્રઢ પદાર્થ એટલે શું? એક પરિમાણમાં બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર। હવે અહીંયા વાત કરવી છે કે એક પરિમાણમાં એન જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર तो आपणे काले वात करी ए प्रमाणे के कोई एक अक्ष पर ज एन जेटला कणो आवेला होय एक सुरेख अक्ष पर ज एन जेटला कणो आवेला होय एमां आपणे काले वात करी के बे कणोनुं द्रव्यमान केन्द्र। हवे एन जेटला कणो छे तो आपणे धारी लईए धारो के कोई एक अक्ष पर એ હું અહીંયા કૌંસમાં લખું છું એક્સ અક્ષ, તમે વાય અક્ષ લઈ શકો છો। ધારો કે કોઈ એક અક્ષ પર એમ વન એમ ટુ એમ થ્રી અપ ટુ એમ એન જેટલા દ્રવ્યમાન ધરાવતા જેટલા દ્રવ્યમાન ધરાવતા એન કણો આવેલા છે આ એન જેટલા કણોનું ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ આ એન કણોના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ અનુક્રમે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી અપ ટુ એક્સ એન છે। આથી એન કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક્સ અક્ષ ઉપર છે એટલે એનો એક્સ સી એમ વડે દર્શાવ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ બે કણોના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર આપણને ખબર છે એમ વન એક્સ વન વત્તા એમ ટુ એક્સ ટુ। તો આવા એન કણો હોય તો શું લખી શકાય? એમ વન એક્સ વન વત્તા એમ ટુ એક્સ ટુ વત્તા એમ થ્રી એક્સ થ્રી પ્લસ અપ ટુ પ્લસ એમ એન એક્સ એન ના છેદમાં દરેક કણના દળનો સરવાળો એટલે કે એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી પ્લસ અપ ટુ પ્લસ એમ એન। અહીંયા દરેક કણના દળનો સરવાળો કર્યો છે એ આપેલ તંત્રનું કુલ દળ ગણાય તો અહીંયા હું લખી શકું કે અહીં એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી પ્લસ અપ ટુ પ્લસ એમ એન બરાબર કેપિટલ એમ
જે કુલ દળ દર્શાવે છે કણોના તંત્રનું કુલ દળ. તો આના માટે મારે લખવું હોય તો હવે હું આમ લખી શકું, એક્સ સી એમ એન જેટલા કણો માટે લખું છું, તો અહીંયા હું સમેશન દરેકનો સરવાળો, સમેશન I ઇઝ ઇક્વલ ટુ વન થી એન, કેટલા કણો છે, એક થી એન જેટલા કણો, એમ આઈ એક્સ આઈના છેદમાં કેપિટલ એમ. આઈનું સામાન્ય સૂત્ર છે તો કે એક પરિમાણમાં, એક પરિમાણમાં એન જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્રનું સામાન્ય સૂત્ર. તો એન જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આપણે દર્શાવે. હવે આપણે ભણી ગયા છીએ, હમણાં જ કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે દરેક કણનું દળ સમાન હોય, દરેક કણનું દળ સમાન હોય તો આવા એન જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્ય બિંદુઓ ઉપર હશે. તો આ છે આપણું એક પરિમાણમાં એન જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર. ચાલો હવે આપણે વાત કરવી છે દ્વિપરિમાણમાં એન જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર. પણ એના પહેલાં આપણે દ્વિપરિમાણમાં બે કે ત્રણ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી અને પછી એને એન જેટલા કણો સાથે લાગુ પડાવશું. તો હવેનો પ્રશ્ન આપણો છે, દ્વિપરિમાણમાં એન કણોનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્રના યામ લખી લેજો. ચાલો દ્વિપરિમાણમાં એન કણોના દ્રવ્યમાન કેન્દ્રના યામ, કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર યામ જ આપે છે આપણને ખબર છે, તો એન કણોની અંદર દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા માટે હું અહીંયા ત્રણ અલગ અલગ કણને બે સમતલમાં મૂકીશ, કારણ કે દ્વિપરિમાણ એટલે બે સમતલ હોય, ત્રિપરિમાણ એટલે ત્રણેય સમતલ સાથે સાંકળેલા હશે. તો દ્વિપરિમાણમાં એન કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે તો એના માટે હું અત્યારે વાત કરીશ, ત્રણ કણોને ધ્યાનમાં લઈશ. ચાલો હું અહીંયા એક્સ વાય સમતલ લઉં છું, આ એક્સ વાય સમતલની અંદર ત્રણ કણો હું લઉં, એક અહીંયા લઉં છું એમ વન કણ જેનું દ્રવ્યમાન એમ વન જેટલું છે, બીજું કણ હું અહીંયા લઉં છું જેનું દ્રવ્યમાન એમ ટુ જેટલું છે અને ત્રીજું કણ હું અહીંયા લઉં છું જેનું દ્રવ્યમાન એમ થ્રી જેટલું છે. તો એક્સ વાય સમતલની અંદર આ કણો આવેલા હોય તો એના યામ ઉગમ બિંદુને અનુલક્ષીને લખવા હોય તો આનો એક્સ યામ એક્સ વન હશે, આનો વાય યામ વાય વન હશે. તો આના યામ શું થશે, એક્સ વન વાય વન. એ જ રીતે એમ ટુના યામ લખવા હોય તો આ એક્સ ટુ હશે અને આ વાય ટુ હશે. તો એમ ટુના યામ શું થશે, એક્સ ટુ વાય ટુ. આ જ રીતે આનું એક્સ થ્રી અને આનો વાય થ્રી. તો એમ થ્રીના યામ શું થશે, એક્સ થ્રી વાય થ્રી. હવે આથી બનતું તંત્ર તો ઉગમ બિંદુને અનુલક્ષીને ત્રણેયને આમ જોડી દો તો જુઓ જોઈએ, એ એક્સ વાય સમતલમાં એક ત્રિકોણ રચે છે અને ઉગમ બિંદુને અનુલક્ષીને એના યામ પણ આપણે નક્કી કરી લીધા છે. તો આના ઉપરથી આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકશું. તો જુઓ જોઈએ આકૃતિની અંદર આપણે શું કર્યું છે, તો કે એક્સ વાય સમતલમાં એમ વન એમ ટુ અને એમ થ્રી દળ ધારિત ત્રણ કણોને દર્શાવેલા છે. ઉગમ બિંદુને અનુલક્ષીને એમ વનના યામ એટલે શું બતાવે, એનું સ્થાન બતાવશે, એમ ટુના યામ અને એમ થ્રીના યામ આપણને આપ્યા છે. તો જોવો જોઈએ
आकृति में दर्शाया प्रमाण उगम बिंदु ने अनुलक्षी ने M1, M2 અને M3 દ્રવ્યમાન ધરાવતા ત્રણ કણોના સ્થાન સદિશ અથવા યામ અનુક્રમે तुझे x1 y1 x2 y2 અને x3 y3 તો હવે આપણે આ ત્રણેયનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે એટલે કે આ ત્રણેયને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે તો એના માટે પણ આપણે એક પરિમાણનો જે સિદ્ધાંત છે એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરવો છે તો ચાલો આપેલ આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જેમાં ત્રણ કણો આપણને આપેલા છે તો હું પહેલા વાત કરું કે એક્સ અક્ષને અનુલક્ષીને ત્રણેય કણનું દ્રવ્યમાન કેન્દ્ર શોધું અને વાય અક્ષને અનુલક્ષીને ત્રણેય કણનું દ્રવ્યમાન કેન્દ્ર જે મળશે જે યામ મળશે એ યામ આપેલ આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર બતાવશે તો ચાલો આકૃતિ પરથી M1, M2 અને M3 દળના આ કણનું એક્સ યામ દ્રવ્યમાન કેન્દ્રનો એક્સ યામ લખવું હોય તો શું લખાશે આપેલ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો યામ દ્રવ્યમાન કેન્દ્રના યામ એમાંથી હું એક્સ યામ લખું તો એક્સ સી એમ લખવાનું થાય મારે તો એક્સ સી એમ ઇઝ ઇક્વલ ટુ એમ વન એક્સ વન વત્તા એમ ટુ એક્સ ટુ વત્તા એમ થ્રી એક્સ થ્રી ના છેદમાં એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી ચાલ વાય આમ લખવો હોય તો વાય સી એમ ઇઝ ઇક્વલ ટુ એમ વન વાય વન વત્તા એમ ટુ વાય ટુ વત્તા એમ થ્રી વાય થ્રી ના છેદમાં એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના યામ ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે ચાલો એવું વિચારીએ તો દ્રવ્યમાન કેન્દ્રના યામ એક આ દ્રવ્યમાન કેન્દ્ર ને આ તો દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે અહીંયા હું લખું છું દ્રવ્યમાન કેન્દ્રના યામ એક્સ સી એમ વાય સી એમ તો દ્રવ્યમાન કેન્દ્રના યામ સ્વરૂપે લખવા હોય દ્રવ્યમાન કેન્દ્રના યામ એક્સ સી એમ વાય સી એમ ઇઝ ઇક્વલ ટુ એમ વન એક્સ વન વત્તા એમ ટુ એક્સ ટુ વત્તા એમ થ્રી એક્સ થ્રી છેદમાં એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી અને બીજો યામ એમ વન વાય વન વત્તા એમ ટુ વાય ટુ વત્તા એમ થ્રી વાય થ્રી છેદમાં ત્રણેય દળનો સરવાળો એમ વન વત્તા એમ ટુ વત્તા એમ થ્રી તો આ એના યામ થયા હવે આપણે ધારી લઈએ ધારો કે ત્રણેય દળો સરખા છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય કયો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર આપેલ ત્રણેય કણોથી બનતા ત્રિકોણની મધ્યગા ઉપર હશે મધ્ય કેન્દ્ર ઉપર હશે કેવી રીતે તો હમણાં ખબર પડી જાય જોવો જોઈએ ધારો કે એક્સ વાય સમતલમાં
રહેલા ત્રણેય કણોનો દળ, ત્રણેય કણોના દળ સમાન હોય તો, હાલ સમાન હશે તો એક્સ વાય એમ હું લખું છું, એક્સ સી એમ વાય સી એમ બરાબર. ત્રણેયના દળ સમાન હોય તો આમ લખી શકાય, એમ કોમન નીકળશે, એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ થ્રી ના છેદમાં થ્રી એમ, ત્રણેય દળનો સરવાળો થ્રી એમ થાય. એવી જ રીતે એમ કોમન નીકળે, વાય વન વત્તા વાય ટુ વત્તા વાય થ્રીના છેદમાં થ્રી એમ. તો જોવો જોઈએ, એમ એમ કટ આઉટ થઈ જાય છે. તો વધુ શું, એક્સ સી એમ વાય સી એમ ઇઝ ઇક્વલ ટુ એક્સ વન વત્તા એક્સ ટુ વત્તા એક્સ થ્રીના છેદમાં ત્રણ, અને વાય વન વત્તા વાય ટુ વત્તા વાય થ્રીના છેદમાં ત્રણ. એટલે કે એનો મિનિંગ એવો થયો કે ત્રણેય દળો સમાન હોય અને એ એક્સ વાય સમતલ ઉપર સુરેખ ન હોય, એટલે કે કંઈક ત્રિકોણ બનાવતા હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આપેલ ત્રિકોણની મધ્યગા ઉપર અથવા તો મધ્ય કેન્દ્ર ઉપર હશે. એટલે કે ત્રણેય કણોના દળ સમાન હોય ત્યારે તેનું દ્રવ્યમાન કેન્દ્ર કણોથી બનતા ત્રિકોણના મધ્ય બિંદુ પર હોય. આવું એમસીક્યુની અંદર પૂછાય તો આપણે આવડવું જોઈએ. એટલે કે ત્રણેય કણોથી બનતા તંત્રના મધ્ય બિંદુ ઉપર, એટલે કે ત્રણેય કણોના યામનો સરવાળો ભાંગ્યા ત્રણ, જેને આપણે મધ્ય બિંદુ કહી, ત્રણેય કણોના યામનો સરવાળો ભાંગ્યા ત્રણ, આ એક્સ યામનો સરવાળો, આ વાય યામનો સરવાળો ભાંગ્યા ત્રણ, કારણ કે ત્રણ દળ લીધા, બે હોત તો બે દળ, ચાર હોત તો ચારનો સરવાળો, રેડી ચોરસ હોત તો એના મધ્ય બિંદુ ઉપર હોત. તો આ રીતે ત્રણ કણોના બનેલા આ તંત્ર માટેની વાત કરી. તો હવે આપણે વાત કરીએ, પ્રશ્ન તો આપણો દ્વિપરિમાણમાં એન કણો માટેનો છે. તો હવે હું આ આખે આખા એક્સ વાય સમતલના યામને એન કણોનું બનેલું છે, એક્સ વાય સમતલમાં એન કણો મૂકેલા છે એવું ધારી લઈએ, તો હું અહીંયા લખી શકું. જોવો જોઈએ, હવે આકૃતિની જરૂર નથી, તમે વ્યવસ્થિત દોરી લેજો એટલે હું કાઢી નાખું છું. તો એન કણોનું બનેલું તંત્ર છે ઉધારી લઈએ, તો હું એ લખું છું. ધારો કે એક્સ વાય સમતલમાં એમ વન એમ ટુ એમ થ્રી અપ ટુ એમ એન દળ ધરાવતા અથવા દ્રવ્યમાન ધરાવતા કણો આવેલા છે. તો એન કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય? તો ત્રણ કણો ઉપરથી જ લખી શકાય. હાલો તો એનો એક્સિયમ લખવો હોય તો હું લખીશ, એક્સ સી એમ ઇઝ ઇક્વલ ટુ એમ વન એક્સ વન વત્તા એમ ટુ એક્સ ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન એક્સ એન છેદમાં કેપિટલ એમ. શું કામ? તો કે એક્સ અક્ષના યામ પરથી રહેલા કુલ દળ વાય સી એમ, એટલે કે વાય અક્ષ પરના યામનું દ્રવ્યમાન કેન્દ્ર એમ વન વાય વન વત્તા એમ ટુ વાય ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન વાય એન છેદમાં વાય અક્ષ પરના યામ પરના કુલ દળનો સરવાળો એટલે કે એમ. તો
એન જેટલા કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ લખવા હોય તો યામ સ્વરૂપે લખું તો આમ લખી શકાશે એક્સ સી એમ વાય સી એમ ઇઝ ઇક્વલ ટુ, હવે હું આને ટૂંકમાં લખું જો તો આમ લખી શકાય સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ વન થી એન એમ આઈ એક્સ આઈ ના છેદમાં એમ, એમ આઈ એક્સ આઈ ના છેદમાં એમ, અને સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ વન થી એન એમ આઈ વાય આઈ ના છેદમાં એમ, એમ આઈ વાય આઈ ના છેદમાં એમ લખી શકાય. તો આ છે એન જેટલા કણોનું જ્યાં આઈ બરાબર વન ટુ થ્રી અપ ટુ એન કણોની સંખ્યા, એન કણોની સંખ્યા. તો જોવો જોઈએ દ્વિપરિમાણની અંદર એન કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ થયા. તો દ્વિપરિમાણમાં એન જેટલા કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામનું સૂત્ર એટલે કે એક્સ યામનું દ્રવ્યમાન કેન્દ્રનો યામ અને વાય યામ પરનો વાય અક્ષ પરના દ્રવ્યમાન કેન્દ્રના યામ, એ જ આપણે શું આપે છે દ્વિપરિમાણમાં કોઈ પણ આખે આખું તંત્ર હોય એ બે કણોનું હોય, ત્રણનું હોય, ચારનું હોય, પાંચનું હોય, પચાસનું હોય કે એન કણોનું બનેલું હોય ત્યાં સુધીના એના એક્સ ને વાય યામના દ્રવ્યમાન કેન્દ્ર એ જ એના શું થશે એન કણોના દ્રવ્યમાન કેન્દ્રના યામ. તો આ છે દ્વિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રના યામ, યામ એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે આટલું યાદ રાખજો. અને જરૂરી નથી કે યામ પાસે દ્રવ્યમાન હોય, એ આગળના કિસ્સાઓમાં હું તમને જણાવવાનો છું. તો ચાલો લખી લેજો ચાલો. હવે આપણે વાત કરવી છે ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રના યામ. તો હવે આપણે એના માટે સીધે સીધું લખી શકશું ચાલો. તો હવે આપણે સીધું આવડી જાય ત્રિપરિમાણમાં એન કણોના બનેલું તંત્ર. એન કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રના યામ અથવા દ્રવ્યમાન કેન્દ્ર. તો હવે આપણે આકૃતિની કાંઈ જરૂર નથી એટલે કે હવે આ કણ સમતલમાં વિતરિત હોય એટલે કે એક્સ વાય અને ઝેડ ત્રણેય યામ દર્શાવતા હોય એવા કણોની વાત કરવી છે. એટલે કે એક્સ વાય સમતલમાં આવેલો હોય, એક્સ વાય ઝેડ સમતલમાં આવેલો હોય એવા કણના આપણે શું શોધવો છે દ્રવ્યમાન કેન્દ્ર. તો સેમ વસ્તુ એક્સ સીએમ વાય સીએમ અને ત્રીજું શું આવશે ઝેડ સીએમ. તો જોવો જોઈએ ધારો કે એમ વન એમ ટુ એમ થ્રી અપ ટુ એમ એન જેટલા દ્રવ્યમાન ધરાવતા કણોને એક્સ વાય ઝેડ સમતલમાં, એક્સ વાય ઝેડ સમતલમાં એટલે કે ત્રિપરિમાણમાં મૂકેલ છે. તો આથી આ એન કણોનું દ્રવ્યમાન કેન્દ્ર, આથી એન કણોનું દ્રવ્યમાન કેન્દ્રના યામ
હાલો એન કણોના દ્રવ્યમાન કેન્દ્રના આયામ માટે હું એક્સ સી એમ પહેલાં લખીશ તો સેમ સામે લખ્યું છે જુઓ એમ વન એક્સ વન વત્તા એમ ટુ એક્સ ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન એક્સ એનના છેદમાં કેપિટલ એમ. ચાલો વાય સી એમ લખું તો શું થશે એમ ટુ વાય ટુ વત્તા સોરી એમ વન વાય વન વત્તા એમ ટુ વાય ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન વાય એનના છેદમાં કેપિટલ એમ. ચાલો ઝેડ સી એમ ત્રીજો યામ પણ હાજર છે એટલે કે ત્રિપરિમાણમાં છે એમ વન ઝેડ વન વત્તા એમ ટુ ઝેડ ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન ઝેડ એનના છેદમાં કેપિટલ એમ. તો યામ સ્વરૂપે લખવું હોય આથી એન કણોના યામ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના યામ હવે ને હું આવી રીતે દર્શાવી શકું એ દ્રવ્યમાન કેન્દ્રના યામને આર સી એમ વડે દર્શાવ. આર સી એમ વડે શું કામ? કારણ કે આર સી ત્રણ અક્ષ બતાવે છે. ચોથા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા રેડી. તો ચોથા ચેપ્ટરમાં ભણી ગયા કે આર સી એમ ઇઝ ઇક્વલ ટુ કૌંસની અંદર સમેશનની અંદર આ ઇઝ ઇક્વલ ટુ વન થી એન એમ આઈ એક્સ આઈના છેદમાં કેપિટલ એમ. બીજો યામ સમેશનની અંદર આ ઇઝ ઇક્વલ ટુ વન થી એન એમ આઈ વાય આઈના છેદમાં કેપિટલ એમ. અને ત્રીજો યામ સમેશનની અંદર આ ઇઝ ઇક્વલ ટુ વન થી એન એમ આઈ ઝેડ આઈના છેદમાં કેપિટલ એમ. તો આને હાવ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો એક્સ વાય અને ઝેડ યામ સ્વરૂપે લખી શકાય. એટલે કે આર સી એમ ઇઝ ઇક્વલ ટુ એક્સ સી એમ આઈ કેરેટ વત્તા વાય સી એમ જે કેરેટ વત્તા ઝેડ સી એમ કે કેરેટ. અને આના વિશે તો તમે ઓળખીતા જ છો, જાણીતા જ છો. ચોથા ચેપ્ટરની અંદર સમતલમાં થતી ગતિની અંદર યામ પદ્ધતિ આપણે ભણી જ ગયા છીએ. તો ત્રિપરિમાણમાં એન કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ત્રણેય કણોના એટલે કે જેટલા પણ એન જેટલા કણો છે ત્રણેયના એક્સ વાય ઝેડ સમતલના યામના દ્રવ્યમાન કેન્દ્રનો સરવાળો. કેવો સરવાળો? સદિશ સરવાળો. તો આ એન જેટલા કણોના બનેલા દ્રવ્યમાન કેન્દ્ર. હવે આપણે એવું વિચારીએ કે ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? ઉગમ બિંદુ ઉપર હોય. જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર હોય તો અહીંયા નાનું એવું હું લખું છું, દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર હોય તો શું લખી શકાય એના માટે? એન કણોના બનેલા તંત્ર, એન કણોનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય. તો આર સી એમ માટે હું આમ લખી શકું, આર સી એમ ઇઝ ઇક્વલ ટુ સમેશન ની અંદર આઈ ઇઝ ઇક્વલ ટુ વન થી એન એમ આઈ આર આઈ, જ્યાં આર છે એ આ ત્રણેય અક્ષ પરના યામનો સરવાળો, ઇઝ ઇક્વલ ટુ ઝીરો. કારણ કે ક્યાં છે? ઉગમ બિંદુ. માટે આર સી એમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એટલે કે આપેલ એન કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એક પરિમાણમાં હોય તોય ભલે, દ્વિપરિમાણમાં હોય તોય ભલે, અને ત્રિપરિમાણમાં હોય તોય ભલે, એનું દ્રવ્યમાન કેન્દ્ર શૂન્ય હોય એનો મિનિંગ એવો છે કે એ ઉગમ બિંદુ ઉપર છે. સમજાણો? તો આ છે આપણું એન કણોના બનેલા તંત્ર માટે એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રના યામના સૂત્ર. દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર હોય તો એના યામ શૂન્ય શૂન્ય થાય અને એ આપણે જાણીએ જ છીએ. એને ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો.